ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગામના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ પંચાયત દ્વારા કામમાં ગેરરીતિના આક્ષેપો અવારનવાર થતા હોય છે. આવા જ આક્ષેપો સાથે પાથાવાડા પંચાયતના 56,27,867ના વિકાસના કામ માત્ર ઓનલાઈન દર્શાવ્યા છે, પરંતુ હકીકતમાં સ્થળ ઉપર આવા કોઈ જ કામ કરવામાં આવ્યા નથી. જોકે પાથાવાડા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. પાથાવાડા પંચાયત દ્વારા 2019-20 દરમિયાન 14મા નાણાપંચમાં ગામના વિકાસ માટે 56,27,867 રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી. તે ભારત સરકારની વેબસાઇટ ઈગ્રામ સ્વરાજ ભારત સરકાર ઉપર સ્થળ અને રકમ સાથે કામ થયેલ હોવાનું બતાવે છે, પરંતુ પાથાવાડા ગ્રામ પંચાયત દ્વારા સ્થળ ઉપર કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તે માટે ગામના જાગૃત નાગરિક રમેશભાઈ ચૌધરી, સુધીરસિંહ ગોહિલ તેમજ રણછોડભાઈ રાજગોર છેલ્લા 3 દિવસથી વેબસાઇટ ઉપરથી ઓનલાઈન પ્રિન્ટ નીકાળી કુલ 14 કામોની સ્થળ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દ્વારા જાણવા મળ્યું હતું કે ગામમાં ફક્ત તેમાં 4 કામ પંચાયત દ્વારા કરવામાં આવેલા છે અને બીજા 10 કામો માત્ર ઓનલાઈન બતાવ્યા છે, જે અંગે આ 3 લોકોએ સાચી હકીકત જાણી સ્થળ ઉપર જ વિડીયોગ્રાફી કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને 40 લાખના વિકાસના કામમાં ગેરરીતિ આચરાઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે 40 લાખના વિકાસના કામના નાણાં ક્યાં ગયા તે મોટો સવાલ છે. અમે તાલુકા વિકાસ અધિકારી પાસે RTI દ્વારા માહિતી માગે છે, પરંતુ હજી સુધી માહિતી મળી નથી. આ અંગે પાથાવાડા પંચાયત સદસ્ય હંસાભાઈ ગોવલાણીએ જણાવ્યું હતું કે કામ થયેલ નથી અને ઓનલાઈન કામ બતાવે છે, જેની જોગવાઈ બાકી છે જે ટૂંક સમયમાં થશે.